નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કોમર્સ એકાઉન્ટ ચેપ્ટર નંબર ટુ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો જેની અંદર આજે આપણે એક્ઝામ્પલ નંબર સોળ સિક્સટીન સમજવાના છીએ જેની રકમ છે નીલા અને શિલાના નીલા અને શિલા મુંડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા એક પેઢીના ભાગીદારો છે નીચે દર્શાવેલા કાચા સરવૈયા અને હવાલાઓને ધ્યાનમાં લઈ પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો એકત્રીસ ત્રણ સત્તાના રોજનું કાચું સ્વરૂપ આપવામાં આવ્યું છે નીલાની મુંડી અને ઉપાડ તો ઉધાર બાકી વીસ તે નીલાનો ઉપાડ છે જમા બાકી એક લાખ તે નીલાની મુંડી છે શીલાની મુંડી અને ઉપાડ ઉધાર બાકી ચૌદ હજાર તે શીલાનો ઉપાડ છે અને પચાસ હજાર જમા બાકી તે મુંડી છે વેપારીઓ અને ગ્રાહકો તો અહીં વેપારીઓ અને ગ્રાહકો એનો મતલબ કે દેવાદારો અને લેણદારો છે તો ગ્રાહકો એટલે કે દેવાદારો અને વેપારીઓ એટલે કે લેણદારો તો વેપારીઓ લેણદારો છે નેવું હજારના ગ્રાહકો એટલે કે દેવાદારો છે વેપારીઓ અને ગ્રાહકો એટલે કે વેપારીઓ એટલે લેણદારો થશે અને ગ્રાહકો એટલે દેવાદારો મિત્રો તો દેવાદારોની ઉધાર બાકી આવે તો ગ્રાહકો એટલે કે દેવાદારો નેવું હજારના છે અને વેપારીઓ લેણદારો જેની જમા બાકી છે સાહીઠ હજાર રૂપિયા વેપારીઓની જમા બાકી ગ્રાહકોની ઉધાર બાકી માલ પરત તો ઉધાર છે બે હજાર જમા છે ત્રણ હજાર રૂપિયા જે જમા છે તે ખરીદ માલ પરત કહેવાશે અને જે ઉધાર છે તે વેચાણ માલ પરત કહેવાશે હુંડીઓ છે પંદર હજાર અને વીસ હજાર આઠસો તો ઉધાર બાકી એ લેણી હુંડી છે જ્યારે જમા બાકી એ દેવી હુંડી છે રોકડ અને બેંક રોકડ અને બેંક જે ઉધાર બાકી છે તે રોકડ શિલ્લક છે જ્યારે જે જમા બાકી છે તે બેંક ઓવરદ્રાફ્ટ દર્શાવશે ત્યારબાદ ગાલખાદ અને ગાલખાદ અનામત ગાલખાદની ઉધાર બાકી ગાલખાદ અનામતની જમા બાકી ત્યારબાદ ખરીદી અને વેચાણ આપવામાં આવ્યું છે ખરીદીની ઉધાર બાકી વેચાણની જમા બાકી મજૂરી અને મજૂરીના બાકી દેવા મજૂરી ખર્ચો હોવાથી તેની ઉધાર બાકી તેના બાકી દેવાની જમા બાકી મશીનરી છે મશીનરી પર ઘસારો ફર્નિચર્સ જે મિલકતો છે શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની બાજુ પર લખાશે અગાઉથી ચૂકવેલ વીમો છે પગાર વીમા પ્રીમિયમ ભાડું અને કરવેરા જાહેરાત ખર્ચ પગડી ભાડા પટ્ટાનું મકાન કોશમાં વિગત આપી છે મતલબ કે છૂપો હવાલો છે એક દસ ચૌદથી પાંચ વર્ષ માટે તો વર્ષની શરૂઆતમાં નહીં પણ અઢવચ્ચે લેવામાં આવ્યું છે ભાડાપટ્ટાનું મકાન ચૌદ હજારનું જેના ઉપર છૂપો હવાલો છે ગણતરી કરવી પડશે લીલાની આઠ ટકાની લોન જેમાં આપણે કૌંસમાં વિગતમાં કહ્યું છે એક અગિયાર સોળથી માટે તેના ઉપર છૂપો હવાલો છે જેની પણ ગણતરી થશે હવાલાઓ આખર માલ સ્ટોક એક લાખ દસ હજાર છે જેની બજાર કિંમત વીસ ટકા વધુ છે હવે ઓછી હોય ત્યારે જ ધ્યાનમાં રાખવાનું છે જો વધુ હોય તો આપણને જે કિંમત આપવામાં આવે તે જ લેવાની છે વધારે કિંમતને ધ્યાનમાં રાખવાનો નથી ભાગીદારોને મૂડી પર છ ટકા લેખે વ્યાજ ચૂકવવાનું છે ભાગીદારો પાસેથી ઉપર પર વ્યાજ વસૂલ કરવાનું છે સીધી રકમ આપવામાં આવી છે નીલાના નવસો રૂપિયા અને સીલાના છસો દેવાદારો પર પાંચ ટકા ગાલખાડ અનામતની જોગવાઈ કરો હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચાઓ ભાડું ત્રણસો પગાર નવસો પચાસ મશીનરી પર દસ ટકા અને ફર્નિચર પર પાંચ ટકા ઘસારો ગણો સૌ પ્રથમ આપણે ખાતા બનાવીએ તો પહેલાં વેપાર ખાતું બનશે ઉધાર બાજુ વિગત રકમ જમા બાજુ વિગત રકમ ત્યારબાદ નફા નુકસાન ખાનું ખાતું બનશે નફા નુકસાન ખાતું ઉધાર બાજુ વિગતની રકમ જમા બાજુ પણ વિગત રકમ લખાશે જરૂરિયાત પૂરતી લીટીઓ આપણે રાખીશું જેથી સ્પેસ ઓછી નહીં પડે અને વ્યવસ્થિત એક્ઝામ્પલ ગણાઈ શકે ત્યારબાદ નફા નુકસાન ફાળવણી ખાતું બનાવીશું અને પાકું શરૂ તમે મુંડી ખાતા સેપરેટલી અલગ બનાવી શકો છો બનાવવા ચાહો તો હવે સૌ પ્રથમ આપણે લખીએ વેપાર ખાતામાં ઉધાર બાજુ પર શરૂઆતનો સ્ટોક જે દાખલાની રકમમાં આપી દેવામાં આવ્યો છે શરૂઆતનો સ્ટોક છેતાલીસ હજાર એકસો વેપાર ખાતાની ઉધાર બાજુ પર શરૂઆતનો સ્ટોક છેતાલીસ હજાર એકસો લખીશું ત્યારબાદ મુંડી પાકા સરવૈયાની મૂંડી દેવા બાજુ જો મૂંડી ખાતા બનાવ્યા હોય તો ત્યાં પાકા સરવૈયાની જમા બાજુ એટલે કે મૂંડી દેવા બાજુ મૂંડી ખાતા નીલાનો મૂંડી ખાતું એક લાખ રૂપિયા હવે બે ત્રણ લીટી છોડીને તેમાંથી માઇનસ કરીશું ઉપાડ ઉપાડ છે નીલાનો વીસ હજાર તેના ઉપર પણ વ્યાજ છે ત્યાં પણ આપણે એક બે લીટી છોડીશું ત્યારબાદ શીલાની મૂંડી છે પચાસ હજાર અને મુંડી પર વ્યાજ નફો આવશે માટે તેની બે એક લીટી છોડીએ બાદ ઉપાડ કરીશું શીલાનો ઉપાડ આપવામાં આવ્યો છે અહીં મુંડી અને ઉપાડમાં જુઓ મિત્રો નીલાની મૂંડી એક લાખ કહી છે તેનો ઉપર વીસ હજાર છે શિલાની મૂંડી પચાસ હજાર છે તેનો ઉપાડ ચૌદ હજાર છે તો નીલાની મૂંડીમાં આપણે એક લાખ લખ્યા અને તેમાંથી ઉપાડ બહાર કર્યો વીસ હજાર શિલાની મૂંડીમાં પચાસ હજાર લખ્યા તેમાંથી ઉપાડ બહાર કરેલો છે ચૌદ હજાર બાકીની રીતિઓ આપણે ખાલી રાખીશું જેમાં એન્ટ્રી થશે હવે મુંડી ખાતા લખી દીધા છે ઉપાડ લખ્યું છે ત્યારબાદ શરૂઆતનો સ્ટોક લખ્યો છે હવે આપણે હવાલાની નહીં જોતા જઈશું આખરનો સ્ટોક એક લાખ દસ હજાર છે જેની બજાર કિંમત વીસ ટકા વધુ છે હવે જો વધારે કિંમત હોય તો તેને આપણે ધ્યાનમાં લેતા નથી હવાલા નંબર એક આખરનો સ્ટોક એક લાખ દસ હજાર છે બજાર કિંમત વીસ ટકા વધુ છે વધુ હોવાથી કેન્સલ ધ્યાનમાં નહીં લઈશું એક અસર પાકા સેવાની મિલકત લેણા બાજુ એક લાખ દસ હજારની બીજી અસર વેપાર ખાતાની જમા બાજુ ઉપર વેપાર ખાતામાં જમા બાજુ પર લખીશું લાસ્ટમાં આખરનો સ્ટોક એક લાખ દસ હજાર અને જેની બીજી અસર પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ આખરનો સ્ટોક એક લાખ દસ હજાર રૂપિયા હવાલા નંબર બે ભાગીદારોને મૂડી પર વાર્ષિક છ ટકા લેખે વ્યાજ ચૂકવવાનું છે મુંડી પર વ્યાજ ચૂકવવાનું છે વાર્ષિક છ ટકા લેખે તો તેની બે અસર થશે એક તો નફા નુકસાન ફાળવણીમાં ઉધાર અને બીજું પાકા સરવૈયાની મૂંડીમાં પ્લસ થશે કારણ કે મુંડી પર વ્યાજ એ ભાગીદારોની આવક છે માટે મુંડીમાં પ્લસ થવાનું અને પેઢી માટે ખર્ચ છે માટે નફા નુકસાનમાં ઉધાર બાજુ લખાશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ મુંડી પર વ્યાજ છ ટકા લેખે નીલા અને શિલા મુંડી દેવા બાજુ પાકાશ્રય એમાં નીલાની મુંડી છે એક લાખ તેના પર પ્લસ વ્યાજ મુંડી પર વ્યાજ કેટલા ટકા લખે છે છ ટકા તો એક લાખના છ ટકા છ હજાર પ્લસ થશે નફા નુકસાન ફાળવણી ખાતામાં નીલાનું વ્યાજ લખીશું છ હજાર આગળ શિલાની મુંડી છે પચાસ હજાર તેના પર વ્યાજ છે છ ટકા પચાસ હજારના છ ટકા છ પચાંત્રીસ ત્રણ હજાર રૂપિયા શિલાની મુંડી પર વ્યાજ નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ ત્રણ હજાર રૂપિયા છ હજાર પ્લસ ત્રણ હજાર ઇક્વલ ટુ નવ હજાર બહારની કોલમમાં એની બે અસર થઈ ગઈ એક નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ લખ્યું અને બીજું ભાગીદારોની મૂંડીમાં પ્લસ કર્યું જો મૂંડી ખાતું આપણે જ બનાવ્યું હોય તો ત્યાં તેની અસર આપી શકાય મૂંડીની નીચે જમા બાજુ ઉપર આગળ ભાગીદારો પાસેથી ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે નીલાના નવસો અને શીલાના છસો તો ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે માટે જ્યાં આપણે ઉપાડ બાદ કર્યો છે તેમાંથી ઉપાડ પર વ્યાજ પણ માઇનસ થવાનું માટે બાદ ઉપાડ વીસ હજાર પ્લસ તેના પર વ્યાજ નવસો એટલે કે ટોટલ વીસ હજાર નવસો રૂપિયા મુંડીમાંથી માઇનસ થઈ જશે અને બીજું શિલાની મુંડી છે પચાસ હજાર પ્લસ મુંડી પર વ્યાજ લખ્યું એક લીટી ખાલી રાખીશું નફો કે નુકસાન માટે માઇનસ ઉપાડ લખેલો છે ચૌદ હજાર તો તેના પર વ્યાજ પણ લેવાનું છે માથે પ્લસ ઉપાડ પર વ્યાજ છસો રૂપિયા એ બંને રકમ માઇનસ થવાની છે જે મૂંડી આવશે તેમાંથી ટોટલ ચૌદ હજાર છસો રૂપિયા તો જે મૂંડી આવશે નફો અને ખોટ લખ્યા પછી તેમાંથી આપણે ચૌદ હજાર છસો માઇનસ કરીશું ઉપાડ પર વ્યાજ મૂંડીમાં મૂડીમાંથી બાદ કરવાનો ઉપાડ તે ઉપાડમાં આપણે પ્લસ કર્યું તો તેની બીજી અસર થવાની નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ પર ઉપાડ પર વ્યાજ નીલાનું નવસો અને શીલાનું છસો ટોટલ પંદરસો રૂપિયા બહારની કોલમમાં જો મૂડી ખાતા બનાવ્યા હોય તો મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ અને પર વ્યાજ લખાશે આગળ જોઈએ દેવાદારો પર પાંચ ટકા ગાલખાદ અનામતની જોગવાઈ કરો તો દેવાદારો અહીં આપ્યા છે ગ્રાહકો કેટલા રૂપિયા છે ગ્રાહકોને ઉધાર બાકી નેવું હજાર રૂપિયા તો પાકા સરવૈયાની અંદર મિલકત લેના બાજુ પર લખીશું ગ્રાહકો એટલે કે દેવાદારો નેવું હજાર તેમાં ગરખાદ અનામત હવાલાની કેટલા ટકા કરી છે પાંચ ટકા નેવું હજારના પાંચ ટકા ચાર હજાર પાંચસો માઇનસ કરીશું બહારની કોલમમાં પંચ્યાસી હજાર પાંચસો અનામતની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર થોડી લીટીઓ છોડીને લખીશું અન્ય ખર્ચામાં ગલખાદ આવશે ગાલખાદ કાચા સરવૈયાની જુઓ કાચા સરવૈયામાં ગલખાદ આપવામાં આવી છે તો હા ગલખાદ અને ગાલખાદ અનામત કહ્યું છે ગાલખાદની ઉધાર બાકી આવે જે ચારસો રૂપિયા દર્શાવે છે માટે ગાલખાદ લખીશું કાચા સરવૈયાની રૂપિયા ચારસો પ્લસ ગાલખાદ હવાલાની હવાલામાં ગલખાદ અંગે કોઈ વિગત આપી નથી પ્લસ ગાલખાદ અનામત હવાલાની જે આપણે શોધી છે અત્યારે ચાર હજાર પાંચસો જે હાલમાં આપણે પાંચ ટકા લેખીએ શોધી તે નેવું હજારના પાંચ ટકા આગળ જોઈએ હવે બંનેનો સરવાળો ચારસો પ્લસ ચાર હજાર પાંચસો તો ચાર હજાર નવસો તેમાંથી ગાલખાદ અનામત કાચા સરવૈયાની માઇનસ કરીશું ગાલખાદ અનામત કાચા સરવૈયામાં સઠેજ આપી છે ગાલખાદ અને ગાલખાદ અનામત ગાલખાદની ઉધાર બાકી હતી ચારસો ગાલખાદ અનામતની જમા બાકી છે તેરસો રૂપિયા તો ગલખાદ અનામત આપણે બાદ કરીશું એક હજાર ત્રણસો રૂપિયા ચાર હજાર નવસોમાંથી એક હજાર ત્રણસો માઇનસ થવાના ટોટલ બહાની કોલમમાં ત્રણ હજાર છસો રૂપિયા તો આ રીતે દીવાદારો પર ગલખાદ અનામતની અસર થઈ ગઈ હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા આ મુજબ છે ભાડું ત્રણસો રૂપિયા સૌ જોઈ લો ભાડું કેટલું આપ્યું છે ભાડું અને કરવેરાની વિગત આપી છે બાર હજાર રૂપિયા તો ભાડું અને કરવેરા લખાશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર ભાડું અને કરવેરા બાર હજાર રૂપિયા છે પ્લસ ચૂકવવાના બાકી જે હવાલામાં કહ્યા ત્રણસો રૂપિયા માટે ટોટલ બાર હજાર ત્રણસો બહારની કોલમમાં ચૂકવવાનું બાકી છે માટે દેવું કહેવાશે દેવું હોવાથી પાકા સરવૈયાની મૂંડી દેવા બાજુ પર બીજી અસર થશે ચૂકવવાના બાકી ભાડું અને વેરા રૂપિયા ત્રણસો તે જ રીતે હવાલામાં બીજું કહ્યું છે પગાર ના ચૂકવવાના બાકી છે નવસો પચાસ ચાલો પગાર જોઈ લો મિત્રો પગાર આપવામાં આવ્યો છે અહીં ત્રેવીસ હજાર પગારની અસર થશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પગાર ત્રેવીસ હજાર પ્લસ ચૂકવવાનો બાકી નવસો પચાસ તો બહારની કોલમમાં ત્રેવીસ હજાર નવસો પચાસ ચૂકવવાનો બાકી હોવાથી બીજી અસર પાકા સરવૈયાની મિલકત રહેણા બાજુ પર ચૂકવવાનો બાકી પગાર નવસો પચાસ રૂપિયા મશીનરી પર દસ ટકા અને ફર્નિચર પર પાંચ ટકા ઘસારો ગણો મશીનરી કેટલાની છે મશીનરી છે છત્રીસ હજાર પાંચસો પ્લસ તેના પર કાચા સરવૈયાનો ઘસારો છે ત્રણ હજાર પાંચસો પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ બે ત્રણ રીતિ છોડીને લખીશું મશીનરી છત્રીસ હજાર પાંચસો પ્લસ કાચા સરવૈયાનો ઘસારો ત્રણ હજાર પાંચસો કાચા સરવૈયાનો ઘસારો પ્લસ થશે જે તે મિલકતની અંદર ત્યાર પછી જ હવાલાનો ઘસારો ગણાશે તો છત્રીસ પાંચસો પ્લસ ત્રણ પાંચસો ઇક્વલ ટુ ચાલીસ હજાર તેમાંથી ઘસારો હવાલાનો દસ ટકા ચાર હજાર રૂપિયા માઇનસ થશે ટોટલ બહારની કોલમમાં છત્રીસ હજાર રૂપિયા ઘસારાનો બીજી અસર ઘસારાની બીજી અસર જે હવાલાની છે ઘસારો મશીનરી પર ઇનર કોલમમાં ચાર હજાર હજુ ફર્નિચરનો ઘસારો લખવાનો છે ફર્નિચર પર પાંચ ટકા ઘસારો છે ફર્નિચર આપવામાં આવ્યું છે રૂપિયા બાર હજાર પાકા સરોવૈયાની મિલકત લેણા બાજુ ફર્નિચર બાર હજાર માઇનસ ઘસારો પાંચ લેખે બાર પચામ છસો રૂપિયા માઇનસ થતાં બહારની કોલમમાં અગિયાર હજાર ચારસો ફર્નિચર પર ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર ઘસારો મશીનરીનો ચાર હજાર લખેલો છે ત્યાં ફર્નિચરનો છસો ટોટલ બહારની કોલમમાં ચાર હજાર છસો અથવા તો ડાયરેક્ટ બહારની કોલમમાં બંને ઘસારો લખી શકાય બધા હવાલાઓની અસર જોઈ લીધી છે હવે આપણે વિગતો જોતા જઈશું મુંડી અને ઉપર લખાઈ ગયું છે શીલાની મુંડી અને ઉપર પણ લખી દીધું છે વેપારીઓ અને ગ્રાહકો તેમાં ગ્રાહકો લખ્યા છે નેવું હજારના વેપારીઓ છે સાહીઠ હજારના તે બાકી છે વેપારીઓ એટલે કે લેણદારો લેણદારો લખાશે પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ પર તો આપણે લખીશું વેપારીઓ લેણદારો છે સાહીઠ હજાર રૂપિયાના કોઈ હવાલો નથી માલ પરત તો માલ પરત લખતા પહેલાં આપણને ખરીદી અને વેચાણની જરૂર પડશે જોઈ લો ખરીદી અને વેચાણ ખરીદીની ઉધાર બાકી એક લાખ ચાલીસ હજાર છે જ્યારે વેચાણ છે બે લાખ સાહીઠ હજાર પાંચસો તો વેપાર ખાતામાં ઉધાર બાજુ પર લખીશું શરૂઆતનો સ્ટોક જે લખી દીધો છે ત્યારબાદ ખરીદી એક લાખ ચાલીસ હજાર અને વેચાણ બે લાખ સાઠ હજાર જમા બાજુ ઉપર દર્શાવીશું ઇનર કોલમમાં કારણ કે તેમાંથી પરત કરવાનો બાકી છે હવે જુઓ ખરીદ પરત અને વેચાણ પરત કેટલું છે તો માલ પરત એટલે કે જે ઉધાર બાજુ પર બે હજાર આપવામાં આવ્યા છે તે વેચાણ માલ પરત છે તો વેચાણ માલ પરત વેચાણ માલ પરત સૌપ્રથમ વેચાણમાંથી માઇનસ કરીશું બે હજાર રૂપિયા વેચાણ દર્શાવ્યું છે આપણે બે લાખ સાઠ હજાર પાંચસો તેમાંથી વેચાણ માલ પરત જે ઉધાર બાકી હતી બે લાખ અઠ્ઠાવન હજાર પાંચસો બહારની કોલમમાં હવે જે જમા બાકી છે માલ પરતની અંદર રૂપિયા ત્રણ હજાર તે કહેવાશે ખરીદ માલ પરત ખરીદ માલ પરત એટલે કે માલ પરત જમા તો ખરીદમાંથી માલ પરત ત્રણ હજાર માઇનસ કરીશું બહારની કોલમમાં એક લાખ સાડત્રીસ હજાર રૂપિયા આગળ જોઈશું માલ પરત લખાઈ ગયો હુંડીઓ હુંડીઓ એટલે કે જે ઉધાર બાકી આપવામાં આવી છે પંદર હજાર રૂપિયા તે કહેવાશે લેણી હુંડી તો લેણી હુંડી લખાશે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ પર લેણી હુંડી પંદર હજાર અને જે જમા બાકી આપવામાં આવી છે વીસ હજાર આઠસો તે કહેવાશે દેવી હુંડી જમા બાકી છે તે દેવી હુંડી મૂડી દેવા બાજુ પર દેવી હુંડી વીસ હજાર આઠસો રૂપિયા આગળ જોઈશું રોકડ અને બેંક તો રોકડ અને બેંક રોકડ છે એક હજાર રૂપિયા રોકડ લખીશું પાકા બાજુ એક હજાર રૂપિયા જ્યારે બેંક શિલ્લક છે ચૌદ હજાર તો તેને ઓવરડ્રાફ્ટ કહેવાશે માટે મૂડી દેવા બાજુ પર બેંક ઓવરડ્રાફ્ટ રૂપિયા ચૌદ હજાર આગળ છે ગલખાદ અને ગાલખાદ અનામત ગલખાદ અને ગાલખાદ અનામત તો ગલખાદ છે ચારસો રૂપિયા અને ગલખાદ અનામત છે તેરસો રૂપિયા જેની અસર આપણે આપી દીધી છે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દેવાદારોની ગણતરી કરી તે સમય દરમિયાન આગળ જોઈશું ખરીદી અને વેચાણ આવી ગયું મજૂરી અને મજૂરીના બાકી દેવા મજૂરીની ઉધાર બાકી મજૂરી છે પાંત્રીસ હજાર જે લખાશે નફા વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી પાંત્રીસ હજાર જેના બાકી દેવા છે તે લખાશે પાકા સરવાયાની મૂડી દેવા બાજુ પર મજૂરીના બાકી દેવા બે હજાર રૂપિયા આગળ જોઈએ ત્યાર પછી આવે છે મશીનરી મશીનરી આપવામાં આવી છે છત્રીસ હજાર પાંચસો મશીનરી લખાશે પાકા શ્રવૈયાની મિલકત લેણા બાજુ પર જે આપણે ગણી લીધું છે ઘસારાની અસર સાથે મશીનરી પછી આપવામાં આવી છે મશીનરી પર ઘસારો આવી ગયો ફર્નિચર પર ઘસારો ગણી લીધો છે શરૂઆતનો સ્ટોક લખી દીધો છે અગાઉથી ચૂકવેલ વીમો અગાઉથી ચૂકવી દીધો છે જે લેણો કહેવાય માથે લહેણો હોવાથી પાકા સવર્ની મિલકત લેણા બાજુ પર અગાઉથી ચૂકવેલ વીમો રૂપિયા બસો પગાર પગાર છે ત્રેવીસ હજાર ઉધાર બાજુ પર ચૂકવવાનો બાકી હતો તેની પણ બે અસર આપી છે વીમા પ્રીમિયમ છે બે હજાર વીમા પ્રીમિયમ લખાશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બેઠી અસર વીમા પ્રીમિયમ બે હજાર કોઈ હવાલો નથી વીમા પ્રીમિયમ બાદ ભાડું અને કરવેરા લખ્યું છે જાહેરાત ખર્ચા છે બે હજાર નવસો જે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર જાહેરાત ખર્ચ બે હજાર નવસો પાઘડી છે બોતેર હજાર રૂપિયા પાઘડી લખાશે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ કાયમી મિલકતોમાં અદ્રશ્ય મિલકતના હેડિંગની છે બોતેર હજાર રૂપિયા ત્યારબાદ આવે છે હવે ભાડા પટ્ટાનું મકાન એક દસ ચૌદથી પાંચ વર્ષ માટે ચૌદ હજારનું છે ભાડાપત્તાનું મકાન લખીશું પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ પર કાયમી મિલકતમાં પાઘડીની નીચે ભાડા પત્તાનું મકાન ચૌદ હજાર રૂપિયા માઈનસ માંડી વાળેલ ચાર હજાર બહારની કોલમમાં દસ હજાર માંડી વાળેલું છે ચાર હજાર જેની બીજી અસર નફા નુકસાન ખાતાની અંદર ઉઢાર બાજુ પર માંડી વાળેલ ભરા પટ્ટાનું મકાન રૂપિયા ચાર હજાર હવે મિત્રો આ ચાર હજાર કઈ રીતે આવ્યા તો જુઓ ભાડા ભાડાપત્તાનું મકાન ભાડા પત્તાનું મકાન ટોટલ કેટલાનું છે ચૌદ હજાર રૂપિયાનું હવે આ મકાન કઈ તારીખે ખરીદવામાં આવ્યું એક દસ ચૌદ તો ભાડા પત્તાનું મકાન એક દસ ચૌદના રોજ ખરીદવામાં આવેલું છે ટોટલ મકાન છે ચૌદ હજાર રૂપિયાનું અને તે પાંચ વર્ષ માટે ખરીદવામાં આવ્યું તે પણ એક દસ ચૌદથી ખરીદવામાં આવ્યું તો એક દસ ચૌદથી એકત્રીસ ત્રણ પંદરે વર્ષ પૂરું થશે એટલે કે એક દસ ચૌદથી એકત્રીસ ત્રણ પંદર સુધીનો સમયગાળો કેટલો થયો છ માસનો આપણને કાચું સરયું ક્યારનું આપવામાં આવ્યું છે એકત્રીસ ત્રણ સત્તર સુધીનું તો એક દસ ચૌદથી એકત્રીસ ત્રણ પંદર છ માસનો સમયગાળો થયો અને એકત્રીસ ત્રણ પંદરથી એકત્રીસ ત્રણ સોળ એ એક આખા વર્ષનો સમયગાળો થયો એટલે એક વર્ષ આખું ચાલ્યું અને ત્યાર પહેલાં છ માસ ચાલ્યું એટલે કે એક પોઈન્ટ પાંચ વર્ષ માટે આ ભાડાપટ્ટાનું મકાન વપરાયું છે પાંચ વર્ષ માટે મકાન ભાડે આપેલું છે તેમાં એક પોઈન્ટ પાંચ વર્ષ માટે વપરાયું છે તો હવે આપણું વર્ષ ચાલુ થશે એક ચાર બે હજાર સોળ અહીં એક ચાર બે હજાર સોળથી આપણું વર્ષ ચાલુ થશે તે આપણા હિસાબો કાચું સરળ આપવામાં આવ્યું છે એકત્રીસ ત્રણ સત્તરનું એટલે કે આ આપણું ચાલુ વર્ષ છે તો ચાલુ વર્ષે આપણે ગણતરી કરીએ છીએ તે પહેલાં દોઢ વર્ષ માટે એક પોઈન્ટ પાંચ વર્ષ માટે મકાન વપરાઈ ગયું છે માટે જે મકાન ચૌદ હજારનું છે તે ચૌદ હજાર ભાગ્યા ત્રણ પોઈન્ટ પાંચ કરીશું તો હવે એનો જવાબ મળશે ચાર હજાર રૂપિયા ચૌદ હજાર ભાગ્યા ત્રણ પોઈન્ટ પાંચ ચાર હજાર રૂપિયા કારણ કે એક પોઈન્ટ પાંચ વર્ષ માટે ઓલરેડી વપરાઈ ગયું છે હવે આપણે ચાલુ વર્ષમાં ત્રણ પોઈન્ટ પાંચ વર્ષ માટે જ માંડી વાળવાનું છે માટે જવાબ આવ્યો ચાર હજાર જેની આપણે બે અસર કરી એક નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ મકાનમાંથી માઇનસ કર્યો ચાર હજાર રૂપિયા છે લીલાની આઠ ટકાની લોન એક અગિયાર સોળ ના રોજ લેવામાં આવી છે અને તે છે ત્રીસ હજાર રૂપિયા પાકા સરની મૂડી દેવા બાજુ પર લખીશું લીલાની આઠ ટકાની લોન ત્રીસ હજાર રૂપિયા પ્લસ લોન પર વ્યાજ એક હજાર બરાબર એકત્રીસ હજાર હવે લોન પર વ્યાજ એક હજાર રૂપિયા છે તો જો દસ ટકાની કેટલાની લોન લીધી છે ત્રીસ હજાર રૂપિયાની અને આઠ ટકાની લોન છે તો લીલાની આઠ ટકાની લોન એક અગિયાર સોળના રોજ લેવામાં આવી છે ત્રીસ હજારની ત્રીસ હજારના આઠ ટકા કરીશું તો ચોવીસો રૂપિયા થશે હવે એક અગિયાર સોળથી એકત્રીસ ત્રણ બે હજાર એટલે કે આપણું વર્ષ પૂરું થાય તે તારીખ સુધી પાંચ માસ માટે આ લોન લીધેલી છે પાંચ માસ માટેનું વ્યાજ ગણાશે ચોવીસો રૂપિયા તો આખા વર્ષનું વ્યાજ થયું ગુણ્યા પાંચ ભાગ્યા બાર બરાબર એક હજાર રૂપિયા પાંચ માસનું વ્યાજ જેની બે અસર પાકા શ્રવૈયામાં મૂંડી દેવા બાજુ લીલાની લોનમાં પ્લસ અને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ તો લીલાની લોન જે લખી છે આપણે ત્રીસ હજાર જેમાં પ્લસ કર્યું લોનનું વ્યાજ એક હજાર એટલે કે એકત્રીસ હજાર બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લખીશું લીલાની લોનનું વ્યાજ એક હજાર રૂપિયા તો અહીં કાચા સરવૈયાની બધી વિગતો આવી જાય છે હવાલાની બધી વિગતો આવી ગઈ છે હવે કોઈ અસર બાકી ન રહેતી હોવાથી આપણે વેપાર ખાતું સૌ પ્રથમ બંધ કરીશું વેપાર ખાતામાં જમા બાજુનું ટોટલ થાય છે ત્રણ લાખ અડસઠ હજાર પાંચસો તો ઉધાર બાજુ પણ થવા જોઈએ ત્રણ લાખ અડસઠ હજાર પાંચસો જે રકમ ઘટે છે એક લાખ પચાસ હજાર ચારસો તે કહેવાશે કાચો નફો જે નફા નુકસાન ખાતે લઈ ગયા વેપાર ખાતામાં ઉધાર બાજુ છે નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખાશે કાચો નફો જે વેપાર ખાતેથી લાવ્યા એક લાખ પચાસ હજાર ચારસો ટોટલ પણ એક લાખ પચાસ હજાર ચારસો જે વધારે છે જમા બાજુ ઉપર ઉધાર બાજુ પર લખીશું એક લાખ પચાસ હજાર ચારસો ઘટતી રકમ જે આવે છે છન્નું જીરો પચાસ તે ચોખ્ખો નફો થયો જે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જઈશું ઉઢાર બાજુ પર લખ્યું છે નફા નુકસાન ખાતામાં નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યા છન્નું જીરો પચાસ ટોટલ કરીશું તો સત્તાણું હજાર પાંચસો પચાસ જમા બાકી ટોટલ વધારે આવે છે ઉઢાર બાજુ પર પણ લખીશું લખીશું સત્તાણું હજાર પાંચસો પચાસ અને ઉધાર બાજુ નવ હજાર જ છે તો બાકી રહ્યા અઠ્યાસી હજાર પાંચસો પચાસ તે વહેંચણી પાત્ર નફો કહેવાશે જે મુંડી ખાતે લઈ જવાનો છે કયા પ્રમાણમાં મુંડીના પ્રમાણમાં તો અહીં મુંડીના પ્રમાણ પ્રમાણે ગણતરી કરતાં બે જેમ એકનું પ્રમાણ આવે છે કારણ કે મૂંડી છે બંનેની એક લાખ રૂપિયા અને પચાસ હજાર રૂપિયા તો પાછળ ચાર ઝીરો છે ચાર ઝીરો આપણે ઉડાવી દઈશું તો પાંચ દુ દસ અને પાંચ એક પાંચ તો પાંચ અને પાંચ નીકળી જશે બે અને એક માટે પ્રમાણ રહેશે બે જેમ એક તો બે જેમ એકના પ્રમાણમાં વહેંચે નીલા અને શિલા વચ્ચે તો નીલાનું આવશે ઓગણસાઇ જીરો તેત્રીસ નફો અને શિલાનો આવશે ઓગણત્રીસ હજાર પાંચસો સત્તર હવે જુઓ પાકા સ્રવૈયાની મુંડી દેવા બાજુ પર નીલાની મુંડી લખી છે એક લાખ નીલાની મુંડી પર વ્યાજ છે છ હજાર પ્લસ નફો અને આ નફો છે વહેંચણી પાત્ર નફો ઓગણસાઠ હજાર તેત્રીસ ત્રણનું ટોટલ કરતાં એક લાખ પાસઠ હજાર તેત્રીસ તેમાંથી ઉપાડ પ્લસ ઉપાડ પર વ્યાજ આ બંને રકમ વીસ હજાર નવસો માઇનસ કરીશું તો જવાબ મળશે એક લાખ ચુમ્માળીસ હજાર એકસો તેત્રીસ બહારની કોલમ તે જ રીતે શિલાની મુંડી છે પચાસ હજાર તેમાં પ્લસ મુંડી પર વ્યાજ કરેલું છે ત્રણ હજાર પ્લસ નફો જે આવ્યો તે ઓગણત્રીસ હજાર પાંચસો સત્તર જે વહેંચણીપાત્ર નફો છે ટોટલ બહારની કોલમમાં ટોટલ અંદર જ રહીશું આપણે બ્યાસી હજાર પાંચસો સત્તર અંદરની કોલમમાં માઇનસ તેમાંથી ઉપાડ પ્લસ ઉપાડ પર વ્યાજ ચૌદ હજાર પ્લસ છસો ચૌદ છસો માઇનસ કરીશું તો સડસઠ હજાર નવસો સત્તર હવે બધી વિગતો આવી ગઈ છે અને આપણે બધી અસરો આપી દીધી છે તો બંને બાજુનું ટોટલ કરતાં જવાબ મળશે ત્રણ લાખ એકતાલીસ હજાર એકસો રૂપિયા થેન્ક યુ મિત્રો